विद्यार्थी मित्रों हूँ हिरेन सर, तमे बदाज मजा में हशो तेवी आशा साथे आजे आपणे विषय एसएस में पांच मार्कना प्रश्नों में जे मोस्ट आईएमपी प्रश्नों छे एने लईने वातो करवा जई रह्या छे। तो आओ आपणो पहेलो प्रश्न आपणे जोईए। तो विद्यार्थी मित्रों पहेलो प्रश्न छे, ग्राम्य समुदायनो अर्थ आपी तेना लक्षणों समझाओ। तो आओ शुरुआत आपणे ग्राम्य समुदायनी व्याख्याथी करीए। कहेवाय छे के मानवीना सामाजिक वर्तननी ढब ग्राम्य समुदाय अने शहरी समुदाय में जुदी जुदी होय छे। एले के गामडू अने शहर आ बन्नेनी वच्चे मोटो तफावत छे। एले के गामडामां रहेता मानवीनुं जीवन अने शहेरमां रहेता मानवीना जीवनमां घणी बधी विविधताओ होय तेवुं आपणने जोवा मळी रह्युं छे। ग्राम्य समुदायनो अर्थ आपेलो छे एनी वात करीए। तो ग्राम्य समुदाय एटले प्रकृतिनी नजीक वसवाट करता अने खेती साथे जोड़ायेलो व्यवसाय करता विशिष्ट प्रकारनी जीवनशैली धरावता लोकोनो प्राथमिक समुदाय छे। तो विद्यार्थी मित्रों आगळ पण आपणे समजी गया छे के गामडामां रहेलो व्यक्ति એ કુદરતી ઉપર આધાર રાખે છે, પ્રકૃતિના તત્વો પર આધારિત રહી અને પોતાનું જીવન જીવે છે અને પ્રકૃતિના તત્વોને માણે છે। પ્લસ ગામડામાં રહેલા વ્યક્તિની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે, એટલે કે એમનો વ્યવસાય ખેતીનો રહ્યો છે અને ખેતી કરી અને પોતાની પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને વિશિષ્ટ પ્રકારની જીવનશૈલી એટલે કે એમની જીવન જીવવાની રીત, જીવન જીવવાની પદ્ધતિ કંઈક વિશિષ્ટ છે। શહેરમાં રહેતા વ્યક્તિ કરતાં ગામડામાં રહેલા વ્યક્તિના જીવન જીવવાની રીતમાં, પદ્ધતિમાં ઘણો ફેર હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો જે પ્રકૃતિની નજીક વસવાટ કરે છે, જેનો મુખ્ય આર્થિક વ્યવસાય ખેતી છે અને જેની જીવનશૈલી એ વિશિષ્ટ પ્રકારની છે, એવું એક પ્રાથમિક સમુદાય એટલે ગામડું છે। તો આ ગ્રામ્ય સમુદાયની વ્યાખ્યાને લઈને આપણે વાતો કરી અને હવે ગ્રામ્ય સમુદાયના લક્ષણો જોઈએ। તો એ ગ્રામ્ય સમુદાયના લક્ષણોમાં પહેલું લક્ષણ આપણને આપ્યું છે કે પ્રકૃતિમય જીવન। એમાં સમજાવ્યું છે કે ભારતીય ગ્રામ્ય સમુદાયના લોકો એ કુદરતી વાતાવરણની વચ્ચે જીવન જીવી રહ્યા છે। એટલે કે ભારતની અંદર જેટલા પણ ગામડા છે અને એ ગામડામાં રહેતા જેટલા પણ લોકો છે, તે તમામ લોકો કુદરતી વાતાવરણની વચ્ચે જીવન જીવે। કુદરતી વાતાવરણ એટલે કે નદીઓ છે, વૃક્ષો છે, પશુ પંખીઓ છે અને અનેક વરસાદ, સૂર્ય વગેરે જેવા જે કુદરતી તત્વો છે, એ કુદરતી તત્વો ઉપર આધાર રાખીને પોતાનું જીવન જીવતા હોય છે। આ ઉપરાંત લોકોની મુખ્ય વ્યવસાય કૃષિ હોવાથી સમગ્ર વાતાવરણમાં કુદરતનું પ્રભુત્વ જોવા મળે છે, એટલે કે એમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે। અને આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે ખેતીનો આધાર વરસાદ ઉપર છે અને વરસાદ પડવો એ તો કુદરતી વાત છે। તો માટે ગામડામાં રહેલા તમામે તમામ વ્યક્તિ એ કુદરતનું પ્રભુત્વ એમનામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। લોકોના જીવનનો આધાર કુદરત ઉપર હોવાથી તે લોકો વરસાદ, સૂર્ય, વનસ્પતિ, પશુ, નદી, તળાવ, પવન વગેરે પ્રકૃતિના તત્વોની પૂજા કરે છે, એટલે કે એમને પ્રકૃતિને જ ઈશ્વર માને છે, કુદરતના તત્વોને જ ઈશ્વર માને છે અને એમને પૂજા કરે, એમની આરાધના કરે છે અને એમાં જ પ્રકૃતિના તત્વોને સર્વસ્વ માની અને તે પોતાનું જીવન જીવતા હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। તો આ સૌથી પહેલું લક્ષણ છે કે ગામડામાં રહેલા વ્યક્તિઓ એમનું જીવન એક પ્રકૃતિમય જીવન હોય છે। બીજું લક્ષણ છે નાનો પ્રાથમિક સમુદાય, એટલે કે ભારતમાં મોટાભાગના ગામડાઓના કદ હંમેશા નાના હોય છે, આથી ગ્રામ્યજનો એકબીજાથી પરિચિત હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ગામડાનું કદ હંમેશા નાનું હોય,
અને ગામડાનું કદ નાનું હોવાથી ગામડામાં રહેતા લોકોની સંખ્યા પણ ઓછી હોય છે અને તેથી સ્વાભાવિક વસ્તુ છે કે દરેક વ્યક્તિ એકબીજાથી પરિચિત હોય છે. ગ્રામ્યજનો સમાન પરિસ્થિતિમાં જીવતા હોવાથી તેમનામાં સામુદાયિક ભાવના અને આત્મીયતાની ભાવના ખૂબ વિકસેલી હોય છે. એટલે કે ગામડાનું કદ નાનું છે, એકબીજાથી પરિચિત છે, એ ઉપરાંત ગામડામાં રહેતા તમામે તમામ લોકોની પરિસ્થિતિ એક સમાન છે અને એટલા માટે તેમનામાં એક સામુદાયિક એક ભાવના છે, એમનામાં એકબીજા પ્રત્યે એક આત્મીયતાની લાગણી છે. એ તમામે તમામ વ્યક્તિઓ એકબીજાની સાથે સંપીને ખૂબ જ પ્રેમથી એકતાથી રહેતા હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત ગ્રામ્યજનો સંગઠિત જીવન જીવે છે, એટલે કે ગામડામાં રહેતા લોકો સંગઠિત એટલે કે ભેગા થઈ અને પોતાનું જીવન જીવતા હોય છે અને પરસ્પર નિકટતાની લાગણી અનુભવે છે અને પરસ્પર એકબીજા પ્રત્યે લાગણી છે, એમને માન છે, એકબીજા પ્રત્યે એમને પ્રેમ હોય તેવું જોવા મળી રહ્યું છે. અને જે પ્રસંગોપાત ગ્રામ્ય એકતા સ્વરૂપે જોવા મળે, એટલે કે ગામડાની અંદર જ્યારે કોઈ પ્રસંગ હોય, કોઈના લગ્ન હોય અથવા તો અન્ય કોઈ પ્રસંગો હોય, એવા સમયગાળા દરમિયાન એમની એકતા પ્રદર્શિત થતી હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. તો આ બીજું લક્ષણ જેનું નામ છે નાનો પ્રાથમિક સમુદાય. ત્રીજું લક્ષણ છે બહુમુખી સમાજ. ગ્રામ્ય સમુદાય અનેક જૂથોનો બનેલો બહુમુખી સમાજ છે, એટલે કે ગામડામાં જુદી જુદી જ્ઞાતિનો સમાજ જોવા મળે છે. ગ્રામ્ય સમુદાયમાં દરેક વ્યક્તિના ધર્મ, જ્ઞાતિ, કોમ, જાતિ વગેરેમાં વૈવિધ્ય હોય છે, એટલે કે ગામડાની અંદર રહેતા તમામે તમામ વ્યક્તિની અંદર વિવિધતા હોય તેવું જોવા મળે છે. તો કઈ બાબતે વિવિધતા? તો કે જ્ઞાતિની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ, કોમની દ્રષ્ટિએ, જાતિની દ્રષ્ટિએ એમનામાં વિવિધતા હોય તેવું જોવા મળી રહ્યું છે. માટે એમ કહી શકાય કે ગામડામાં રહેતો સમુદાય એ બહુમુખી સમાજ છે, એટલે કે વિવિધતાવાળો સમાજ હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. તેનાથી આગળનું લક્ષણ છે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ તો જોઈ ગયા કે ગામડામાં રહેતા જે લોકો છે એનો મુખ્ય વ્યવસાય કૃષિ છે, એટલે કે એમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે, એટલે કે મોટાભાગના લોકોનું જીવન કૃષિ ઉપર આધારિત હોય છે. એટલે કે ગામડામાં રહેતા 100% લગભગ 90-95% લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કૃષિ આધારિત પ્રવૃત્તિ છે. ગ્રામ્યજનોના મોટાભાગના વ્યવસાયો કૃષિના વ્યવસાય સાથે સંકલિત હોય છે, એટલે કે ગામડામાં રહેતા મોટાભાગના લોકો ખેતી અને ખેતીની સાથે સંકલિત એટલે જોડાયેલા, જેમ કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ અને વનની અંદરથી વન્ય પેદાશો એકઠી કરવી વગેરે જેવા વ્યવસાયો સાથે જોડાયેલા હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. આમ ગ્રામ્ય સમુદાયની અર્થવ્યવસ્થા એ કૃષિ ઉપર આધારિત હોય છે, એટલે કે ખેતી કરી અને પૈસા કમાઈ અને તે પોતાનું જીવન જીવતા હોય તેવું આપણને જોવા મળે છે. અને ત્યાર પછીનું લક્ષણ છે જ્ઞાતિ વિભાગ. ગ્રામ્ય સમુદાયમાં જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે દરજ્જાનો તફાવત છે, એટલે કે આગળ આપણે જોઈ ગયા કે ગામડાની અંદર રહેતા તમામે તમામ વ્યક્તિ ધર્મની દ્રષ્ટિએ, જ્ઞાતિની દ્રષ્ટિએ વિવિધતા ધરાવે છે. તો ગ્રામ્ય સમુદાયમાં જુદી જુદી જ્ઞાતિ છે અને એ જ્ઞાતિના આધારે એમનામાં દરજ્જો છે, ઉચ્ચ દરજ્જો, નિમ્ન દરજ્જો એવા એક દરજ્જા પાડેલા હોય તેવું જોવા મળી રહ્યું છે. એનાથી આગળ વાત કરીએ તો જ્ઞાતિઓના પાયા ઉપર ભેદભાવ છે. આમ છતાં બધી જ્ઞાતિઓ વ્યવસાયિક સેવાઓ દ્વારા પરસ્પર અવલંબિત હોય છે, એટલે કે જ્ઞાતિઓમાં પાયા ઉપર ભેદભાવ. મેં તમને આગળ સમજાવેલું કે આપણા ત્યાં આગળ 4 પ્રકારની શરૂઆતમાં જ્ઞાતિ હતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્વ અને શૂદ્ર. આ ચારે ચાર જ્ઞાતિઓ છે એમાંથી બ્રાહ્મણ અને ક્ષત્રિય ઊંચા ગણાતા, વૈશ્વ અને શૂદ્ર નિમ્ન ગણાતા, એવા ભેદભાવો પહેલાંના સમાજમાં હતા. પરંતુ હવે અત્યારે હાલ આવા ભેદભાવ ક્યાંય છે નહીં. તો ગ્રામ્ય સમુદાયમાં આવા ભેદભાવ હતા અને એને આધારે દરેક વ્યક્તિને જે વ્યવસાય સોંપ્યો હોય એ વ્યવસાય કરતા, પરંતુ દરેક વ્યક્તિ એકબીજા ઉપર આધારિત રહી, અવલંબિત રહી અને પોતાનું જીવન જીવતા હોય છે એવું કીધું. આ ઉપરાંત
ग्राम्य समुदाय में कृषि आधारित सामाजिक वर्ग रचना पण जोवा मळे छे। एटले खेती ने आधारे पण एमनामां ऊंच नीचना भेदभाव होय तेवुं जोवा मळे छे। खेती करनारा लोकोमां पण अमुक खेडूतो छे ए समृद्ध छे, अमुक खेडूतो ए मध्यममां छे अने अमुक खेडूतो जे नाना खेडूतोनो वर्ग तथा खेत मजूरोनो समावेश थाय छे। એટલે કે ગામડામાં રહેતા વ્યક્તિઓમાં પણ જેની પાસે બહુ જમીન છે એવા લોકો સમૃદ્ધ છે, જેની પાસે ઓછી જમીન છે એ મધ્યમ વર્ગમાં છે, અને જેની પાસે બિલકુલ જમીન નથી એવા લોકો ખેતમજૂર તરીકે ઓળખાય છે। તો એવી રીતે જોવા જઈએ તો ગામડામાં આવી જ્ઞાતિ આધારે વિભાગો પાડેલા હોય અથવા તો ઊંચનીચના ભેદભાવો ગામડામાં હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામ્ય સમુદાયના આ જે પાંચ લક્ષણો મેં તમને જે સમજાવ્યા છે એ પાંચે પાંચ લક્ષણો તમારે મોઢે કરવાના રહેશે। પરીક્ષા માટે આ પાંચ માર્કનો સૌથી પહેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અને હવે પછીના વિડીયોમાં બીજો એક પ્રશ્ન હું મોકલીશ, એ પણ તમારે તૈયાર કરવાનો રહેશે। થેન્ક યુ સો મચ।